Audio Jungle. Good morning, Sri Kanya Primary Vidyalay. હવે એમાં જોઈએ આપણે ધોરણ 6 વિષય જોઈએ ગણિત. એ ગણિતમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 14 પ્રાયોગિક ભૂમિતિ. પ્રાયોગિક ભૂમિતિમાં હાલ આપણે જોઈએ સ્વાધ્યાય 14.6. 14.6 માં એવું છે કે આપણે આગલા લેક્ચરમાં થોડોક અભ્યાસ કરી ગયેલા છીએ, બે દાખલા જોયેલા છે. હાલ આપણે ત્યાર પછીના દાખલા નંબર 3 થી થોડો અભ્યાસ કરીશું. જોઈએ દાખલા નંબર 3 ની રકમ શું કહે છે. એક કાટખૂણો દોરો અને તેનો દ્વિભાજકની રચના કરો. બરાબર, કાટખૂણો તમને રચવાનો કહે છે, એનો કોઈ પણ દ્વિભાજક રચવાનો કહે છે. એટલે આપણે જોઈએ આપણે કાટખૂણો રચીએ અને એનો દ્વિભાજક બનાવીએ. જોઈએ પેલું શું કહે છે. પેલો પોઈન્ટ, રેખા L દોરો, L પર બિંદુ O અંકિત કરો. એટલે આપણે પહેલા તો એક રેખા દોરવાનું કહે છે, એટલે આપણે એક શું કરશું, સીધી રેખા દોરી લઈએ સ્કેલની મદદથી. બરાબર, કોઈ તમને માપ આપેલું નથી, એક્ઝેક્ટ તમારી રીતે માપ તમને અનુકૂળ આવે એ રીતે માપ લઈ. એક રેખા દોરી લેવાની છે, રેખા દોરી, એને નામ શું આપશો, L. હવે એમાં શું કહે છે, L બિંદુ, L પર O બિંદુ અંકિત કરવાનું છે. કોઈ પણ મિડલમાં શું લઈ લેવાનું છે, બિંદુ O લઈ લેવાનો છે. હવે પછી જોઈએ અનુકૂળ ત્રિજ્યા અને O ને કેન્દ્ર લઈ એક ચાપ દોરો જે રેખા L ને A અને P બિંદુમાં છેદે છે. હવે જોઈએ અનુકૂળ કોઈ પણ એક ત્રિજ્યા એટલે કોઈ પણ માપ લઈ લેવાનું છે. શું કરવાનું છે, કોઈ પણ લઈ અને એક ચાપ આવી રીતે તમારે રચવાનો છે. શું કરશો, એક ચાપ લગાવશો. હવે એ ચાપને નામ શું આપશો, P અને A. નામ આપી દો, જ્યાં છેદે છે ત્યાં એને P અને A આ રીતે આપ્યું. હવે એ ચાપ છે એને કોઈ પણ જાતનો ચેન્જ આઉટ કરવાનો નથી, ફરીથી અહીંયા કેન્દ્ર રાખી અને શું કરવાનું છે, તમારે એક ચાપ લગાવવાનો અને ફરી એને કેન્દ્ર રાખી અને એક બીજી ચાપ લગાવવાની છે. જે આ તમે પહેલી ચાપ લગાવો છો, તમને દેખાય તે માટે ડાર્ક કરું છું, તમારે કરવાનું નથી. બરાબર, હવે જોઈએ પહેલી ચાપ છે કેટલાની છે, 60 ની છે. જ્યારે આપણે બીજી ચાપ જોઈએ છીએ એ કેટલાની છે, 120 ની છે. એ રીતે આપણે બે ચાપ લગાવશું, એક છે એ જોઈએ તો કે 60 ની અને બીજી ચાપ જોઈએ 120 ની છે. એ રીતે આપણે ચાપ લગાવશું અને ત્યાર પછી જોઈએ, ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ. તે જ ત્રિજ્યા અને A ને કેન્દ્ર લઈ અને આ ચાપને છેદતો ચાપ દોરો જે X બિંદુમાં છેદે છે. હવે જોઈએ શું કરશું, A ને કેન્દ્ર લેવાનું અને એ જ રીતે આપણે જોવાનું છે કે જે X બિંદુમાં છેદે છે. હવે શું કરશું, બંનેને જોઈ લઈએ. શું કરશું, અહીંયા કેન્દ્ર રાખો, એક ચાપ ઉપર લગાવો, ફરી એ જ કન્ડિશન કરો તમે, જે અહીંયા કેન્દ્ર રાખી અને એક ચાપ અહીંયા લગાવો. હવે બંને ચાપ જ્યાં છેદે છે તેને છેદતો શું કરવાનો કે છે, તમને એક રેખાખંડ દોરવાનું કે છે, કે એને બંનેને છેદતો એક રેખાખંડ દોરો. જોઈએ હવે આ શું થયું, કાટખૂણો આપણો થયો. શું થઈ ગયું, કાટખૂણો. હવે કાટખૂણો થયો, અહીંયા નામ શું તમને આપવાનું કીધું છે, અહીંયા એક્સ અને વાય નામ આપવાનું કીધું. જ્યાં છેદે છે ત્યાં એક્સ અને અહીંયા નામ આપી દો વાય. હવે બંનેને છેદતું આપણે શું કરી, ચાપ દોરી. ચાપ દોરી, એ ચાપ થઈ કેની થઈ, કાટખૂણાની એક ચાપ બની. સેની બની, કાટખૂણાની. હવે કાટખૂણાની જે ચાપ છેદે છે તેને નામ શું આપવાનું કીધું છે, બી નામ આપવાનું કીધું છે. બી નામ આપો. હવે શું કરશો, હવે એક્સ અને વાયના અડધા કરતા વધારે કેન્દ્ર લઈ અને એક ચાપ દોરી આપણે. હવે ચાપ દોરી, હવે જોઈએ તેટલી જ ત્રિજ્યા અને વાયને કેન્દ્ર લઈ આ ચાપને છેદતો ચાપ દોરો. છેદ બિંદુને બી નામ કહી દો, આપણે બી નામ કીધું. કિરણ ઓ બી દોરો. હવે ત્યાર પછી કે છે, બી ઓ એ બરાબર 90 નો ખૂણો થવો જોઈએ. તો આપણે 90 નો ખૂણો થાય છે એ રીતે આપણે દોર્યું કે બી ઓ એ 90 નો ખૂણો છે. હવે જોઈએ એડી ના અડધા કરતા વધારે ત્રિજ્યા તથા એ અને ડી ને કેન્દ્ર લઈ વારા ફરતી બે ચાપ દોરો જે સી બિંદુમાં છેદે છે અને ઓ સી રચો. હવે જોઈએ એડી દોરવાનો છે, કઈ રીતે દોરશું જોઈએ ફરીથી. હવે એડી દોરવાનો કે છે, કઈ રીતે શું કરશું જોઈએ. હવે અહીંયા એ અને ડી થી શું કેટલું રાખવાનું, અડધાથી થોડું વધારે એવું માપ રાખી અને એક ચાપ અહીંયા તમે એક લગાવો. બરાબર, શું કરશો, એક ચાપ લગાવશો, ફરી એ જ કન્ડિશન કરો, ડી ને કેન્દ્ર રાખી એક ચાપ દોરો,
શું કરશો, ચાપ જ્યાં છેદતી નથી તો તમે ફરી થોડી ચાપને લંબાવી શકો છો. ચાપને લંબાવી અને ચાપને છેદતો રેખાખંડ દોરો. ચાપને છેદતો એક રેખાખંડ તમે દોરો છો, જોઈ શકો છો આ રેખાખંડ દોર્યો. હવે એ રેખાખંડને તમારે નામ શું આપવાનું છે? સી. શું નામ આપશો? સી. તો હવે આપણે જોઈએ, હવે એડી ના અર્ધ કરતા વધારે ત્રિજ્યા તથા એ અને ડી ને કેન્દ્ર લઈ વારાફરતી બે ચાપ દોરી. આપણે બે ચાપ દોરી, એક એને કેન્દ્ર રાખીને ચાપ દોરી, એક ડી ને કેન્દ્ર રાખીને ચાપ દોરી. અને જ્યાં ચાપ દોરો અને જે સી બિંદુમાં છેદે છે, તો જ્યાં છેદે છે ને આપણે નામ શું આપ્યું? સી. હવે જોઈએ, આપણે એમ કહી શકીએ કે કિરણ ઓસી રચો, એટલે આપણે કિરણ છે એ ઓસી આપણે રહી જો અહીંથી ઓ થી સી સુધીનો, બરાબર. હવે જોઈએ, ઓસી એ કાટખૂણો છે. હવે એમ કે છે કે ઓસી એ કાટખૂણો છે જ્યારે બીઓ એ એનો દ્વિભાજક છે. બીઓ એ એનો દ્વિભાજક છે એવું કહી શકીએ છીએ. તો અહીંયા આપણી રચના છે એ આખી કમ્પ્લીટ થઈ જાય છે. રચનાના પોઈન્ટ છે એ તમારે ખાસ કરીને નોટ આઉટ કરવાના રહેશે, સમજી અને વ્યવસ્થિત રીતે રચના તમારી દોરવાની રહેશે. ત્યાર પછીની આપણે નેક્સ્ટ રચના જોઈએ. આપણે ત્યાર પછીની ચોથી રચના જોઈએ. ચોથી રચનામાં શું કહે છે? 153 અંશના માપનો ખૂણો દોરો અને તેના ચાર સરખા ભાગ કરો. હવે એને કોણ માપકની મદદથી કહે છે, એટલે તમને એવું થાય કે કોણ માપક એટલે તમારા કંપાસ બોક્સની અંદર તમે જોઈ શકો છો આવું અર્ધ વર્તુળાકાર હશે, એને તમે કોણ માપક કહો. એ કોણ માપકની મદદથી આપણે આ દોરવાનું રહેશે. તો બધા સાથે કોણ માપક રાખ્યો અને કોણ માપકની મદદથી 153, બરાબર. 153 એટલે નીચે જો એ કોણ માપકનું જે અહીંથી વચ્ચેથી તમારે 90નો ખૂણો થતો હોય, બરાબર. કોણ માપકથી અહીંથી પહેલાં તો આ લીટી છે માપની, એ લીટી તમારે સાથે દોરી લેવાની રહેશે. શું કરવાનું? સાથે દોરી લેવાની. 153 એટલે અહીંયા જોઈ શકો છો તમને 50 દેખાતા હશે, 150, બરાબર. ઉપરના અંક છે તમે જોશો 150 ની માથે જ્યાં 3 લીટા થતા હોય તેની સાથે આ રીતે આવી તેમ રચવાનો રહેશે. એ રીતે તમારે દોરવાનું રહેશે. ખાસ કરીને તમે તમારા કોણ માપકની મદદથી દોરજો. મારી પાસે અત્યારે હાલમાં હાજર કોણ માપક નથી એટલે હું એમને દોરું છું, પણ તમારે કોણ માપકની મદદથી દોરવાનું રહેશે. હવે જોઈ શકો છો કોણ માપકની મદદથી એક્ઝેક્ટ 153નો દોરજો તો જ વ્યવસ્થિત દોરાશે. હવે જોઈએ, આને નામ આપી દો એ, બરાબર. શું નામ આપો છો? એ. મધ્ય બિંદુને અહીંયા ઓ અને અહીંયા નામ આપી દો બી, બરાબર. હવે આ રીતે દોર્યું, જ્યાં તમે આખું દોરો છો એ કેટલાનું થયું? 153નું. કેટલાનું? 153નું. હવે શું કહે છે? BOA નો દ્વિભાજક OC, બરાબર. BOA નો આપણે એમ કે છે દ્વિભાજક, બરાબર. એટલે દ્વિભાજક દોરીએ. પહેલા તમે સમજાવું જુઓ, શું કરશો? O ને કેન્દ્ર રાખો. શું કરશો? O ને કેન્દ્ર રાખી કોઈ પણ એક ચાપ લગાવી લેવાની રહેશે. શું કરશો? કોઈ એક ચાપ લગાવશો જેને આપણે એનો હવે દ્વિભાજક દોરવાનો છે. દ્વિભાજક દોરી એટલે શું? દ્વિભાજક એટલે એના નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે બે સરખા ભાગ કરવાનું કહે છે. પણ બે સરખા ભાગ કઈ રીતે કરશો? તો શું કરશો? આનું માપ રાખવાનું, અડધાથી થોડું વધારે માપ રાખી અને એક ચાપ ઉપર લગાવો. ફરી હવે એ જ કન્ડિશન કરો, અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ લગાવો. તમારી સરળતા ખાતર ચાપને હું ડાર્ક કરું છું, બરાબર. હવે ચાપને છેદતો શું કરવાનો છે? એક રેખાખંડ દોરવાનો છે. ચાપને જ્યાં છેદે છે તેને છેદતો શું કરશો? એક રેખાખંડ દોરી લેશો. રેખાખંડ દોર્યો. હવે રેખાખંડને નામ શું આપવાનું તમને કહે છે? ઓસી. અહીં સી નામ આપવાનું કહે છે એટલે નામ આપ્યું ઓસી. હવે એમ કે છે ત્રીજા પોઈન્ટમાં જુઓ, બીઓસી નો દ્વિભાજક દોરો. બી ઓ અને સી નો દ્વિભાજક દોરો. કર્યું એ જ કન્ડિશનથી ફરી પાછું તમે કરશો. પણ હવે શું કરશો? આ માપ છે કેટલું આ રીતે તમે લેશો, અડધાથી થોડું વધારે એક ચાપ ઉપર લગાવો. ફરી શું કરશો? સી ને કેન્દ્ર રાખી અને એક ચાપ લગાવો. બંને જ્યાં છેદે છે ત્યાં છેદતો તમારે રેખાખંડ દોરવાનો રહેશે. તમારે ચાપ ડાર્ક કરવાની નથી, છે એમ જ રહેવા દેવાની છે. હવે જોઈએ, ચાપને છેદતો એક રેખાખંડ દોરવાનો છે. જોઈએ, ચાપને છેદતો એક રેખાખંડ દોરીએ, તેને નામ શું આપવાનું કીધું તમને? ઓ એક્સ. લાઈન નામ આપશું એક્સ, કેમ કે ઓ તો ઓલરેડી આપણી પાસે છે.
પછીનું ત્રીજા પછીના ચોથા પોઈન્ટમાં શું કહે છે COA નો દ્વિભાજક કયો દોરવાનો કીધો OY એટલે COA નો દ્વિભાજક દોરવાનો છે તો જોઈએ એનો દ્વિભાજક દોરીએ દ્વિભાજક કઈ રીતે અહીંયા શું કીધું છે અડધાથી વધારે માપ લઈ અને એક ચાપ અહીંયા લગાવો ફરી પાછું શું કરો કેન્દ્ર અહીંયા રાખી ફરી એક ચાપ લગાવો બે ચાપ તમે દોરી બરાબર હવે આ ચાપને છેદતો રેખાખંડ દોરવાનો રહેશે જોઈએ ચાપને છેદતો એક આપણે રેખાખંડ દોરીએ હવે એને શું નામ આપવાનું કીધું છે ઓ વાય રચવાનો કીધો છે એટલે અહીંયા નામ આપશું વાય વાય એને નામ આપ્યું પણ આંખો થાય છે કેટલાનો થાય છે આપણે જોઈ શકીએ 153 નો છે ખૂણો બરાબર હવે જોઈએ પહેલું જોતા જાય કોણ માપકનો ઉપયોગ કરીને તમારે શું કીધું તો પહેલા તો BO એ 153 નો રચવાનો હતો આપણે 153 અંશનો ખૂણો રચી લીધો ત્યાર પછીનું જોઈએ BOA નો દ્વિભાજક OC રચો એટલે BOA નો દ્વિભાજક રચવાનો હતો એટલે એક આપણે ચાપ લગાવી એવા એ ચાપને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર લગાવી એક ચાપ આ બાજુથી લગાવી એટલે જે આખો 153 નો હતો ને એનો પહેલા તો શું થયો અડધા ભાગ થયા એને નામ શું આપ્યું કિરણ OC હવે પછીનો બીજા પોઈન્ટમાં શું કહે છે BOC નો દ્વિભાજક દોરવાનો કહે છે એ દ્વિભાજકનું કિરણ કયું કહે છે OX રચવાનો છે એટલે BOC હવે BOC એટલે અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ ઉપર લગાવો C આગળ કેન્દ્ર રાખી એક ચાપ ઉપર લગાવો હવે બંને ચાપને જ્યાં છેદતો રેખાખંડ દોરે છે કિરણ દોરે છે તેને શું નામ આપો OX કિરણ આપો ત્યાર પછી એ જ રીતે ચોથા પોઈન્ટમાં તમે જોઈ શકો છો COA નો દ્વિભાજક OY રચો હવે COA નો શું કીધું દ્વિભાજક કીધું બરાબર દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરતા હોય એ રીતે તો પરિકરનો પોઈન્ટ અહીંયા રાખી એક ચાપ લગાવો બીજો પરિકરનો પોઈન્ટ અહીંયા રાખી એક ચાપ ફરી લગાવો હવે બંનેને છેદતું કિરણ દોરો તેને કિરણને નામ શું આપો OY એટલે આપણે કહી શકીએ આમ OX OC અને OY વડે BOA ના ચાર સરખા ભાગ થાય છે કેમ કે જોઈ શકો છો 1 2 3 અને 4 ચારે ચાર ભાગ છે એક સરખા થઈ શકે છે એટલે આપણે એવું દર્શાવી શકીએ છીએ કે ચાર સરખા ભાગ થાય છે વ્યવસ્થિત રીતે તમારે બધી આ રચના છે એ તમારી બુક્સમાં દોરવાની એસે પરિકર કાટકોણની મદદથી અને વ્યવસ્થિત એના રચનાના મુદ્દા પણ લખી લેવાના રહેશે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખશું બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ